पार्ले पॉइंट विस्तार में आवेल एक खानगी ट्यूशन में एबीवीपी कार्यकर्ताओं द्वारा हल्ला बोल करवामां आव्यो हतो। त्यारे एबीवीपी कार्यकर्ताओं आक्षेपो कर्यो हता के खानगी ट्यूशन संचालक वधु पड़ती फी लई रह्या छे, साथे जो एकनी वधु तो एकनी ओछी ए प्रकारे वाला दवालानी नीति अपनावी रह्या छे। जो के एबीवीपीना कार्यकर्ताओं द्वारा मोटी संख्यामां खानगी ट्यूशन क्लासीसमां जईने क्लासीसमां रहेला पोस्टरो तोड़ी नाख्या हता। કરીને આખા ભારતભરમાં એક ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે જે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરાવે છે। તો અહીંયા જે વિદ્યાર્થીઓ ભણે છે છેલ્લા 1-2-3 વર્ષથી આ બધા વિદ્યાર્થીઓની બેચ સેમ છે। માનો કે હું એડમિશન લઉં છું અને મારી સાથે કોઈ બીજો એક્સ વિદ્યાર્થી એડમિશન લે છે તો અમારા બંનેની બેચ સેમ છે, અમારા બંનેનો એડમિશન લેવાનો સમય પણ સેમ છે, અમારા બંનેના કોર્સ પણ સેમ છે, પણ મારી ફી 50,000 હશે તો એની 1,00,000 રૂપિયા હશે, કોઈની 85,000 હશે। એવી રીતે અલ્ટરનેટિવ જે પ્રમાણે આ લોકોને લાગે છે એ પ્રમાણે ફી લે છે, બરાબર। કોઈ પરફેક્ટ ફીની રસીદ આપવામાં આવતી નથી, વિદ્યાર્થીને ફી લીધા પછી કોઈ પાવતી આપવામાં આવતી નથી, એટલે આડકતરી રીતે આ લોકો અટકળી રીતે ફી લઈ અને વિદ્યાર્થીઓને અહીંયા ભણાવતા હોય છે। અમે લોકો વિદ્યાર્થીઓને જે કમિટ કરેલું છે, જે લેક્ચર શેડ્યુલ થાય છે એ લેક્ચર શેડ્યુલ પ્રમાણે અમારું અમલે કરી રહ્યા છે। એ લોકોને મટીરિયલ મળે છે, મેન્ટરિંગ થાય છે, બધી જ વસ્તુનું અમારી પાસે પૂરું પ્રૂફ છે કે અમે લોકો બધી સર્વિસ પ્રોપરલી આપી રહ્યા છીએ, તો એ આપણે અમે કંઈ કરી બી શકીએ। હા, એ લોકો એવું ક્લેમ કરે છે, એવું માંગે છે કે જે લોકોની કોર્સ કમ્પ્લીટ બી થઈ ગઈ છે એની બી 60% ફીસ અમને રિફંડ આપવી પડશે, પણ એ તો પોસિબલ જ નથી, કેમ કે જે લોકોનો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો એ લોકો બધી સર્વિસ લઈ લીધી, હવે 60% ક્લેમ એ તો એટલે જસ્ટિફાઈડ જ નથી। ને બીજી જે લોકો અત્યારે જોઈન કર્યા છે એ લોકોનું એવું કહેવાનું છે કે 100% ફીસ રિફંડ થવી જોઈએ।